નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્યુ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ઓગસ્ટ બે હજાર એકવીસ અંતર્ગત ધોરણ પાંચ વિષય ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં છે પ્રશ્ન એક આપેલ પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે સો રૂપિયાની સો નોટ એટલે કેટલા હજાર તો સો રૂપિયાની સો નોટ એટલે થશે દસ હજાર તમે આ રીતે લખી શકો છો દસ હજાર બીજો પ્રશ્ન છે છ હજાર સાતસો દસ એકમ એટલે કે છૂટા એવો મતલબ થાય તો આપણે દસ ઉમેરી આપેલી સંખ્યામાં તો આપણને જવાબ મળશે છ હજાર સાતસો બેતાલીસ ત્રીજો દાખલો જોઈએ જુઓ તમને લાઈનમાં નથી આપેલો થોડોક રકમમાં ફેરફાર કરેલો છે પાંચ દશક એટલે કે પચાસ ત્રણ દશક એટલે કે ત્રણસો અને આઠ એકમ બરાબર કઈ સંખ્યા મળે તો જવાબ થશે ત્રણસો અઠાવન ચોથો દાખલો જોઈએ નવ્વાણું હજાર થી નવ હજાર નવસો નેવું બાદ કરતા શું પરિણામ મળે તો સૌ પહેલાં તમારે નવ્વાણું હજાર લખવાના છે અને તેમાંથી તમારે નવ હજાર નવસો નેવું બાદ કરવાના છે તો પરિણામ મળશે નેવ્યાસી હજાર દસ અને આ બાદ બાકી તમારે જાતે કરવાની છે જવાબ નેવ્યાસી હજાર દસ આવવો જોઈએ પાંચમો દાખલો એક શહેરમાં બાળકોની વસ્તી ચાર લાખ છે તેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ સમાન છે એટલે કે બંનેની સંખ્યા સરખી છે તો છોકરીઓની સંખ્યા કેટલા હજાર થાય તો પહેલાં તો સમજી લે કુલ બાળકો છે ચાર લાખ એમાંથી બે લાખ ચાર લાખ ભાગ્યા બે કરો એટલે બે લાખ આવે એ બે લાખ છોકરીઓ છે એ આપણને ખબર પડી ગઈ હવે બે લાખ ને આપણે હજારમાં ફેરવવાના છે તો થશે બસો હજાર અહીં આપણો જવાબ થશે તમે બે લાખ લખો ત્યારે બે લાખ માંથી પાછળના ત્રણ મીંડા છે એકમ દશક ને સો એ ત્રણ મીંડા કાઢીને એના સ્થાને આપણે હજાર લખી દેવાના આગળ છે પ્રશ્ન બીજો નીચે આપેલ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો તો કોષ્ટક પેલા ધ્યાનથી વાંચો ભીંડા એક કિલોનો ભાવ સિત્તેર બટાકા ત્રણ કિલોના નેવું રૂપિયા જ્યારે દૂધી એક કિલોના સાઠ રૂપિયા ચલો પ્રશ્ન જોઈએ એક કિલો બટાકા અને એક કિલો દૂધી લેવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કોષ્ટકમાં આપ્યું છે ત્રણ કિલો બટાકાના ભાવ તો કે તમે જોઈ શકો છો ત્રણ કિલો બટાકાના ભાવ નેવ રૂપિયા છે તો આપણે એક કિલો બટાકાનો ભાવ શોધવો છે તો નેવું ભાગ્યે ત્રણ કરીએ ત્રીસ રૂપિયા એક કિલો બટેકાનો ભાવ મળે અને એક કિલો દૂધીનો ભાવ સાઠ રૂપિયા આપેલો છે તો જવાબ થશે સાઠ વત્તા ત્રીસ એટલે કે નેવું રૂપિયા ચૂકવવા પડે ચલો આગળ જોઈએ પ્રીતિબેન પાસે રૂપિયા બસો છે કયા કયા શાક મહત્તમ મહત્તમ એટલે વધુમાં વધુ કેટલા કીગરા લઈ શકીએ ને કેટલા રૂપિયા વધે એક કરતાં વધારે શાક લેવા ના તો અહીં આપણી પાસે બસો રૂપિયા છે તો સૌ આપણે આપણે ત્રણે ત્રણ શાકભાજી લઈશું તો પહેલાં લઈશું ભીંડા જેનો ભાવ છે સિત્તેર રૂપિયા પછી લઈશું એક કિગ્રો એક કિલોગ્રામ દૂધી જેના છે સાઠ રૂપિયા અને હવે આપણે બટાકા બસો રૂપિયા છે તો કેટલા લઈ શકીએ તો કે હજી આપણે સાઠ રૂપિયા એટલે કે બે કિલોગ્રામ બટેકા લઈ શકીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોટલ એકસો નેવું રૂપિયા થાય છે ને અહીં તમે બસો રૂપિયાની ખરીદી કોઈપણ રીતે કરી શકો છો પણ મેં એવું કર્યું છે કે બધા શાકભાજી એક વાર તો આવી જ જવા જોઈએ તો આ મુજબ હિસાબ કરીએ તો એકસો નેવું રૂપિયા થશે અને એટલા રૂપિયામાં શું આવશે તો કે ભીંડો એક કિલો દૂધી એક કિલો અને બટાકા બે કિલો લઈ શકાશે તેમજ દસ રૂપિયા વધશે ચલો પ્રશ્ન ત્રણ પણ બે શાકના એક સરખા રૂપિયા ચૂકવવા માટે દરેક શાક કેટલા કિલોગ્રામ લેવું પડે અને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે જો બંને શાકભાજી તમારે લેવાની છે ને બંનેના પૈસા સરખા ચૂકવવાના છે તો બટાકાના બે કિલોગ્રામના કેટલા થાય સાઠ રૂપિયા અને દૂધી એક કિલોના સાઠ રૂપિયા તો આપેલા જ છે તો આપણે આ રીતે ખરીદી કરી શકીએ કે બે કિલોગ્રામ બટાકા એક કિલોગ્રામ દૂધી અને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે એકસો વીસ રૂપિયા ચૂકવવા પડે હવે જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો જેમાં પેલું છે પૂજન દર મહિને રૂપિયા એકસો પચાસ બચત કરે છે તો એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા બચત કરશે તો આપણને ખબર છે કે વર્ષમાં કેટલા મહિના હોય બાર મહિના હવે એક મહિનાની બચત એકસો પચાસ રૂપિયા છે તો બાર મહિનાની બચત કેટલી થશે તો બાર ગુણ્યા એકસો પચાસ ગુણાકાર કરીએ તો આપણને અઢારસો રૂપિયા બચત મળે એટલે કે એક વર્ષમાં રૂપિયા અઢારસો ની બચત મીનાબેન સ્કૂટર લેવા માટે બેંકમાંથી રૂપિયા એસી તેમણે એક વર્ષમાં કુલ રૂપિયા બ્યાસી હજાર છસો એસી પાછા ચૂકવ્યા તો દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે હવે તમે જોઈ શકો છો લોન લીધી છે તેના કરતાં વધારે રૂપિયા ભર્યા છે ને એને એ રૂપિયા એક વર્ષમાં ભરેલા છે ને દરેક મહિને એટલે કે દર મહિને તે કેટલા રૂપિયા ચૂકવે છે તે શોધવાનું છે ચલો અહીં આપણને ખબર છે એક વર્ષમાં બાર મહિના હવે બાર મહિનામાં ચૂકવેલ રકમ આપેલી છે બ્યાસી હજાર છસો એસી તો એક મહિનામાં ચૂકવેલ રૂપિયા બરાબર કેટલા ધીરાશી મૂકીએ તો તમે જોઈ શકો છો એક ગુણ્યા બ્યાસી હજાર છસો આવે પણ ગુણ્યા એક ન લખીએ તો પણ ચાલે કારણ કે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એનો એ જ આવે અને બાર એટલે કે ભાગ્યા તો આઠસો નેવિનાબહેને દર મહિને છ હજાર આઠસો નેવું રૂપિયા ચૂકવ્યા હશે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ પ્રદીપ પાસે રૂપિયા બસો છે તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી ચીકુ ખરીદ્યા અને ત્રણ ચતુર્થાંશ ભાગના રૂપિયાથી કેરી ખરીદી તો કેટલા કેટલા રૂપિયાના ચીકુ અને રૂપિયાની કેરી ખરીદી તો અહીં આપણે સૌ પ્રથમ રૂપિયા છે તેનો ચોથો ભાગ પણ શોધવો પડશે અને બસો રૂપિયાનો ત્રણના છેદમાં ચાર ભાગ પણ શોધવો પડશે તો તમે જોઈ શકો છો બસો બસો નો એક ચતુર્થાંશ ભાગ એટલે કે બસો ભાગ્યા ચાર કરીએ તો ચાર પાંચ વીસ એટલે અહીં આવશે પચાસ તો ચોથો ભાગ એટલે પચાસ જે ચીક્ત પચાસ ગુણ્યા ત્રણ એટલે એકસો પચાસ જે ત્રણ ના છેદમાં ચાર ભાગ થશે તો જવાબ આ રીતે થશે પ્રદીપે ચીકુ પચાસ રૂપિયાના અને કેરી એકસો પચાસ રૂપિયાની ખરીદી હશે હવે જોઈએ પ્રશ્ન ચાર માગ્યા મુજબ લખો નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો હવે આ રીતે તમને ખૂણાઓના પ્રકાર આપ્યા હોય ત્યારે તમારે એલ યાદ રાખવાનો જુઓ આ રીતે જો એલ જેવો આકાર બને તો તે ખૂણો થશે કાટકોણ અને જો આ એલ થી મોટો ખૂણો બને તો એને કહેવાય ગુરુકોણ અને એલ થી નાનો બને તો એને કહેવાય લઘુકોણ તો જે ખૂણો કાટકોણ હશે એનું માપ થશે નેવું અંશ ગુરુકોણ નેવું થી મોટો અને લઘુકોણ ખૂણો થશે નેવું થી નાનો ચલો હવે જવાબ જોઈએ તો અહીં જે આકૃતિ છે તે તમે જોઈ શકો છો તે આકાર છે લઘુકોણ અને સમય છે સાત પચીસ ચલો હવે તમને સમજાઈ જશે આ ગુરુકોણ છે ને સમય છે નવ દસ આ એલ આકાર એટલે કાટકોણ સમય ત્રણ ચલો ઘડિયાળમાં કાટકોણ થી નાનો ખૂણો થાય તેવી રીતે કાંટા દોરો તો તમે કોઈ પણ સમય લખી શકો છો પણ શરત એટલી કે ખૂણો કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ બનવો જોઈએ તો અહીં મેં લખ્યું છે બે અહીં અગિયાર ને પાંચ કે જે કાટકોણથી નાના ખૂણા છે ચલો પ્રશ્ન પાંચ હવે અહીં તમારે લાગુ પડતા ખાનામાં ટીક કરવાનું છે તમે જોઈ શકો છો એફ તો અહીં ખૂણો બને છે કાટકોણ એટલે ત્યાં આપણે ટીક કરીશું અહીં ખૂણો છે કાટકોણથી નાનો તમે જોશો તો પણ તમને તરત ખ્યાલ આવી જશે અહીં આવશે કાટકોણથી મોટો આ છે કાટકોણથી નાનો અહીં તમે જોઈ શકો છો કાટકોણ તો અહીંયા આપણે ધોરણ પાંચ વિષય ગણિતની સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન